गुड आफ्टरनून मैम दोस्तों, सेंट जेनेस स्कूल आदिपुर गुजराती माध्यम एक क्लास में तमारो हार्दिक स्वागत छे। बाल दोस्तों सामान्य ज्ञान में आपके आठ आठ पाठ करी ने गया बराबर ने, भणवानी केवी मजा आवे छे। आज हूँ तुमने सरस मजानो नवो पाठ भणावानो छु जे तमने खूब गमे छे। तमने वाहनो तो बहुत गमे छे। पाठनुं नाम छे आपणी आसपासना केटलाक वाहनो। सौथी पहेला तो तमे छकડામાં આવો છો, પપ્પા ભેગા સ્કૂટરમાં આવો છો, પછી મમ્મી પપ્પા સાથે ગાડીમાં જાઓ છો, બસમાં ફરવા જાઓ છો, પછી તમે ટ્રેક્ટર જોયું છે ને, ટ્રેક્ટર જોયું છે, ખટારો જોયો છે, આપણે આસપાસ કયા કયા વાહનો છે એ વિશેની તમને આજના મિસ જાણકારી આપશે। સામાન્ય જ્ઞાનની ચોપડી ખોલો અને હું તમને સમજાવું છું। પાઠ 9, આપણી આસપાસના કેટલાક વાહનો। અહીં આપણી આસપાસના કેટલાક વાહનોના ચિત્રો આપેલા છે। દરેક ચિત્રને ઓળખી વાહનનું નામ બોક્સમાંથી પસંદ કરી અને ખાલી જગ્યા લખો। તો આમાં દરેકમાં તમારે આમાંથી જોઈ અને લખવાનું છે। સૌથી પહેલાં તો ટ્રેલર, આ જે છે ને ટ્રેલર છે। પછી તમે આગ લાગે ત્યારે જોયું છે ને આગ બંબો, બરાબર, જે નથી અવાજ કરતો નીકળે છે સાયરન કરતો એને આગ બંબો કહેવાય। પછી આ છે ઓઇલ ટેન્કર છે, એટલે તેલનું ટેન્કર છે। પછી આ તમે એમ્બ્યુલન્સ જેવું જોયું છે, ફરતું દવાખાનું, એ તો હવે મોબાઈલ દવાખાનું કહેવાય, ફરતું દવાખાનું કહેવાય, બરાબર ને। પછી પોલીસની ગાડી તો તમે જોઈ છે, એટલે આ છે પોલીસ વાહન। પછી આ ડ્રોઈંગ વાહન છે, જે છે ને એ તમને પોર્ટ ઉપર જોવા મળે। ને ટ્રેક્ટર તો તમે જોયું છે, જોયું છે ને ટ્રેક્ટર જે ખેતીમાં ચાલે છે। પછી આ છે ક્રેન છે, વજન ઉંચકવા માટેનું, પોર્ટ ઉપર જાવ એટલે તમને ખ્યાલ આવે। પછી એમ્બ્યુલન્સ તો તમે જોઈ છે। પછી ટેન્ક, આ તમે જોયું છે ને જ્યારે લડાઈ થાય છે ને ત્યારે આ આ આનો ઉપયોગ થાય છે, બરાબર। પછી રોડ લોરર, એટલે આ છે ને રોડ જ્યારે બનતા હોય ને ત્યારે આનો ઉપયોગ થાય છે। ને પછી આવે છે પોસ્ટ વાન, જે તમારા ઘરે ટપાલ પહોંચાડે છે એ આ પોસ્ટ વાન છે। પછી આ છે ટેમ્પો અને બુલડોઝર, તો બધાએ જોયું છે, રોજ તમને જોવા મળે છે, બરાબર ને બાળ દોસ્તો। હવે હું તમને આની ખાલી જગ્યા તમને શીખડાવું છું, બરાબર। સૌથી પહેલાં સ્વાધ્યાયમાં જુઓ અને આમાં દરેકમાં નામ આપેલા છે, તમારે ખાલી જવાબ એક જ શબ્દમાં લખવાનો છે। નીચે આપેલા શબ્દો વડે મને ઓળખીને મારું નામ લખો। મારો ઉપયોગ આગ બુઝાવવામાં થાય છે, તો શું લખશું? આગ બંબો। મારો ઉપયોગ યુદ્ધમાં થાય છે, તો શું લખશું? ટેન્ક। પછી હું રસ્તા બનાવવા માટે ઉપયોગી છું, તો શું લખશું? રોડ રોલર। પછી હું ટપાલ લાવવા લઈ જવાનો ઉપયોગી છું, તો શું લખશું? પોસ્ટ વાન। મારો ઉપયોગ વાહન ખેંચી લાવવાનો થાય છે, તે લખશું? ડ્રોઈંગ વાન। ને હું દર્દીને દવાખાને લઈ જવામાં ઉપયોગી છું, તે શું આવે? એમ્બ્યુલન્સ। બાળ દોસ્તો હવે પાછળ પાનો ફેરવો। નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી અને સાચું વાક્ય બનાવો। તો મિસ સાચું વાક્ય બનાવી અને બોલે છે, ખેતર ખેડવામાં ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે, ટેન્ક પર તમારે છેકો મારી દેવાનો, મોટા ટ્રક જેવા વાહનો સાથે માલ વગેરે ખેંચવા ટ્રેલરનો ઉપયોગ થાય છે, વસ્તુને ઉંચકવા ક્રેનનો ઉપયોગ થાય છે, પોલીસ વાનમાં પોલીસ હોય છે, ઓઇલ ટેન્કરમાં પેટ્રોલ કે ડીઝલ હોય છે, માલ સામાન લઈ જવા ટેમ્પો વપરાય છે, ઇમારત તોડીને પાડવા બુલડોઝર વપરાય છે, દર્દીને તાત્કાલિક સારવાર માટે ફરતું દવાખાનું ઉપયોગી છે। નીચે આપેલા ચિત્રો જોઈ પૂરતો અક્ષ મૂકી તેના નામ પૂર્ણ કરો। સૌથી પહેલાં તો આગ બંબો, પછી રોડ રોલર અને ડ્રોઈંગ વાન, પછી આ સરસ મજાનું ટ્રેક્ટરનું ચિત્ર છે, એમાં તમારે રંગ પૂરવાના છે। બાળ દોસ્તો મેં તમને આપણી આસપાસના વાહનોની જાણકારી આપી, ક્યારેક તમે એમ્બ્યુલન્સ જુઓ ને ત્યારે તમારે જોવાનું કે આમાં બીમાર માણસોને લઈ જતા હશે, પછી પોલીસ વાન જુઓ કે એમાં ચોરને પકડીને લઈ જતા હશે, પછી અત્યારે રોડ બહુ તૂટી જાય છે ને એ રોડ રોલર તમે જોયું હશે, પછી બુલડોઝર કચરા ઉપાડવા માટે જોયું છે ને, એટલે દરેક વાહનની તમને ઓળખ હોય છે, તમને ગાડી
પછી પપ્પાયા પાસે જે કાર છે સ્કૂટર છે એની તો તમને ખબર છે પણ આ બધા વાહનની પણ તમને ખબર હોવી જોઈએ ઠીક છે।